વડોદરા શહેરના નવલખી મેદાનમાં પૂજ્ય ગિરિબાપુના સ્વમુખે શિવકથાનો પ્રારંભ થયો હતો. નવલખી મેદાનમાં 17-25 જાન્યુઆરી સુધી વ્યાસપીઠ પરથી પૂજ્ય ગિરિબાપુના સ્વમુખે શિવકથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રા નીકળી હતી. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં નગરજનોએ શિવકથાનો લાભ લીધો હતો અને શિવકથા દરમિયાન રોજ રાત્રે 8 કલાકે વિવિધ અનુષ્ઠાનો યોજાશે. શિવકથામાં વ્યાસપીઠ પરથી પૂજ્ય ગિરિબાપુ શિવકથાનું રસપાન કરાવી મર્મ સમજાવશે. તીર્થો દોડતા દોડતા સ્વયંભૂ ત્યાં ઉપસ્થિત થાય છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાચપે શતાન, કરોડો કરોડો મહાન મહાન યજ્ઞો કરવાનું પુણ્યફલ શિવકથા શ્રવણ માત્રતઃ ચતુર્વર્ગ ધર્મ અર્થ કામને મોક્ષને તેને પ્રાપ્તિ થશે. જે કોઈ કથાનું શ્રવણ કરશે તો પ્રસન્ન બુદ્ધિથી, સર્વદા અહમ પ્રસન્નથી, મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત રાખી, પ્રસન્નતા પૂર્વક આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. કેવી રીતે પ્રણામ? તો કે પ્રસન્ન મુખ મુદ્રાથી, પ્રસન્ન ચિત્તથી, પ્રસન્ન વાણીથી, પ્રસન્નતા પૂર્વક, આહલાદિતતા પૂર્વક કરવા ખાતર પ્રણામ નહીં. કથાનું આયોજન શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપણે ફક્ત એક નિમિત્ત છીએ. વડોદરાની જનતાને ખૂબ ભાવ ભર્યું, ખૂબ વિનંતીપૂર્વક નિમંત્રણ કરું છું કે આ કથા શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપ સૌ વડોદરાવાસીઓના કલ્યાણ માટે, વડોદરાવાસીઓને ખૂબ જ ભગવાન શિવની કૃપા ઉતરે એટલા માટે કરી છે. માટે દરેક વડોદરાવાસીઓને મારી અતિ નમ્ર વિનંતી છે. હું એક સામાન્ય નિમિત્ત છું આ કથાનો. આપ સૌ આ કથામાં પધારો. ૯ થી ૧૨ વાગે પૂર્ણાહુતિ થશે. આ કથામાં અન્ય કાર્યક્રમો આપણે લોક ડાયરો, સંગીત, સુંદરકાંડ અને શિવ સંગીતના અન્ય કાર્યક્રમો રાખેલા છે. 19, 21, 23 અને 22 એમ 4 તારીખોના કાર્યક્રમ રાખેલા છે. આપણે સવારે અહીંયા યોગનું આયોજન કર્યું છે કે જેને સ્વેચ્છાએ યોગ કરવો હોય એને વિનામૂલ્યે આપણે યોગ આપીશું. તથા આપણે અહીંયા શિવજીને શું છે, શિવજીને ઉજાગર કરવા માટે આપણે એક એક્ઝિબિશન્સ કર્યું છે અને રોજ જે ભક્તને શિવજીનો અભિષેક કરવો હોય એ અભિષેકની વ્યવસ્થા કરી છે. આ માટે મારા ગુરુજીનો ખૂબ આશીર્વાદ છે. મારા ગુરુજી હેરાન મુકામે નિવાસસ્થાન કરે છે. પૂજ્ય અસંગાનંદ સ્વામીનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને પ્રેરણા આપી, જેથી કરીને આ કથા માટે કંઈક વિચારી શક્યો અને આ વડોદરાની જનતાએ મને તન, મન અને ધનથી ખૂબ મદદ કરી છે. માટે હે વડોદરાવાસીઓ, પધારો પધારો.